હલો, હા ચિરાગભાઈ. અરે કઈ 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 વાંધો નહીં, થઈ જશે. હા, મારો બિઝનેસ સ્ટાર્ટ મેં થઈ ચૂક્યો છે, ધીરેથી ચાલુ કર્યું છે, પણ થઈ જશે મને લાગે છે. હા 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 તો અરે કેમ નહીં. અરે બિલકુલ બિલકુલ, આવો ઓફિસ પર મળો તમે. અને હજી તો શુભ શરૂઆત કરી છે અને ભગવાનની દયાથી વ્યવસ્થિત ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે. હા હા ઓકે. હા કાંઈ નહીં, આવો, હું વોટ્સઅપ કરું છું એડ્રેસ, ઓફિસનું એડ્રેસ. હા ઓકે, બાય બાય. મોટા ભાઈ, હું શું કહેતો હતો, મોટા ભાઈ તમે જ્યાં પહેલાં મતલબ જોબ કરતા હતા ત્યાં મારા લાગ કંઈ જોબ હોય તો પ્લીઝ વાત કરો ને. અને ત્યાં પણ ના હોય તો તમે જેને જેને ઓળખો છો ત્યાં ત્યાં વાત કરો, અને મારી ટ્રાય પણ ચાલુ જ છે. કેમ શું થયું, તારી જે નોકરીમાં તો બહુ સારો પગાર હતો, બહુ સારી નોકરી હતી, ત્યાં શું થયું? અરે મોટા ભાઈ, આ વારે વારે રજા પાડવાની મારી આદતે મને જોબમાંથી બહાર કઢાવી મૂક્યો, અને આજે હું જોબ વગરનો આટા મારું છું. આ વાત તારે બહુ પહેલાં સમજી જવાની જરૂર હતી. કેટલી વાર તને મેં સમજાવ્યો, મમ્મીએ સમજાવ્યો, પપ્પાએ સમજાવ્યો, બસ, પણ તને તો તારા હરવા ફરવાના શોખ, શોપિંગ કરવાના શોખ, રખડવાના શોખ, એ જ બધું દેખાતું હતું. ને હવે તો પાછા તારા શું કહેવાય, તે જ કીધું છું ને કે મારા મિત્ર સર્કલ બધું બહુ મોટું મોટું થઈ ગયું છે, મોટું ગ્રુપ થઈ ગયું છે, એટલે નાની નાની વસ્તુઓ, નાનું નાનું કામ તો ન થાય, મારે બધાને પાર્ટી આપવી પડે, એની પાછળ ખર્ચા થતા હોય છે, હું આ કરું છું તો આમ થાય છે, આ કરું છું તો આમ થાય છે, ઘણું બધું કહેતો હતો ને તું. મેં ઘણું બધું કીધું મોટા ભાઈ, પણ આજે મને સમજ આવી કે જ્યારે આપણી પાસે પૈસા હોય, આપણે સારી પોસ્ટમાં હોય, ત્યારે જ લોકો વાહ વાહ કરે છે. જ્યારે તમે એ પોસ્ટમાંથી હટી જાઓ છો ત્યારે તમને તમારી વેલ્યુ ખબર પડે છે. અને મને આજે ખબર પડી, મેં બધા જ મિત્રો સાથે સંપર્ક કર્યો પણ કોઈ મદદ કરવા રેડી નથી, તૈયાર નથી. અને અને મને આજે મારી ભૂલ પણ સમજાય છે. ખરેખર તે બહુ ખોટું કર્યું છે રાજ. તારી લાઈફમાં તો અત્યાર સુધી કોઈ દિવસ સિરિયસ ન થયો, કોઈ દિવસ કોઈ વડીલોની કોઈ મોટાની વાત ન માની, બસ તને જે યોગ્ય લાગ્યું ને એ જ કરતો હતો. અને આજે એ સમય આવીને ઊભો રહ્યો છે કે તને તારી એટલી સારી સરસ મજાની નોકરી હતી, એ નોકરીમાંથી પણ હાથ ધોવાનો વારો આવ્યો, અને અત્યારે તું નોકરી માટે ફાફા મારે છે. બહુ બધું તારું કહેતો હતો ને, મિત્ર સર્કલ મારું એટલું બધું મોટું છે, બધાને મારે પાર્ટી આપવાની હોય છે, બધા સાથે મારે હરવા ફરવા જવાનું હોય છે, બધા સાથે મારે એન્જોય કરવાનું હોય છે. કોણ આવ્યો અત્યારે તારી સાથે? કોણે તારો સાથ આપ્યો? કોણે તને નોકરી ગોતી આપી? નહીં ને, તમારી વાત સાચી છે મોટા ભાઈ, એ બદલ હું તમારી માફી માંગુ છું. અરે માફી માંગવાની કોઈ જરૂર નથી, અમે તને એ જ સમજાવતા હતા કે તું જવાબદારીનું ભાન લે, જવાબદાર બન તું. હવે તું નાનો નથી, તારા લગ્ન થયા, કાલ સવારે તમે બેમાંથી ત્રણ થશો. હા, એટલા પૈસાનો ધુમાડો કરી અને જ્યારે આ સમય આવ્યો ત્યારે તમને ખબર પડી ને કે અમે બહુ ખોટું કર્યું છે. કંઈ નહીં, હું તપાસ કરું છું, કઈ જગ્યાએ સારી નોકરી મળે તો હું વાત કરું છું અને મોકલું છું. પણ હા, તું જે કમાતો છો ને એટલા બધા પૈસા તો કદાચ નહીં મળે, પણ 20-25 હજાર રૂપિયાની નોકરી મળશે, ચાલશે તો ખરી ને તને પાછી? હા મોટા ભાઈ, ચાલશે, બસ કઈ નોકરી મળી જાય. નોકરી મળે ને તો મારું મન કામકાજમાં લાગી જાય, નહીં તન મને નવા નવા વિચારો આવે રાખે છે. મને કાંઈ સમજાતું નથી કે હું શું કરું. થેન્ક યુ મોટા ભાઈ. કઈ વાંધો નહીં, હું એક બે જણાને વાત કરું છું અને જેવી જ ઓફિસમાં એની વેકેન્સી હોય એટલે તને મોકલું છું, એટલે મળી આવજો તને, ઠીક છે? સારું મોટા ભાઈ. સારું, ચાલ હું જાઉં છું બહાર.
જોયું છે મોટા ભાઈને હું હંમેશા હળદો જ કરતો હતો. આજે આજે એ જ મારી પાસે આવીને ઊભા રહ્યા. સાચે જ ભાઈ તો ભાઈ જ હોય છે. આ રાજભાઈ ધર્મેશને મળ્યા હતા તો શું કહેતા હતા? કહેતા હતા કે એમની નોકરી છૂટી ગઈ છે, હમણાં રૂપિયાની કોઈ આવક નથી અને એ નોકરી શોધી રહ્યા છે. હા તો વહી ગઈ હશે નોકરી, મને તો આ કંઈ કોઈ વાત કરી નથી. અરે એ લોકો સાથે એમાં ક્યાં આપણે કોઈ જાતની વાતચીત થાય જ છે. એ લોકો તો પોતાના મનના રાજા છે. જ્યારે નાની મોટી મુસીબત આવે ને ત્યારે જ એમને પરિવાર યાદ આવે છે. એ તો ખબર જ હતી કે એક દિવસ એને છે ને આ વારો આવવાનો જ છે. જો એ ધર્મેશને કહેતા હતા કે ક્યાંક નોકરી શોધી આપે. ધર્મેશે કીધું છે કે તારો જે પગાર હતો 70-80 હજાર, એટલો બધો તો હું તને નહીં અપાવી શકું, પણ કદાચ નોકરી હશે તો 20-25 હજાર કે 30 હજાર જેવું થઈ શકશે. ધર્મેશને કેવું છે એને ભાઈ કાંઈ નોકરી નથી અપાવી, ભલે એમની રખડતો એમની રખડે ને તો જ એને ખબર પડશે. ના મમ્મી, હા કેવું બોલો છો, ગમે એમ તો એ તમારો દીકરો છે. આપણી સાથે એણે જે કર્યું એ, પણ આપણે એની સાથે કોઈ પણ જાતનું ખોટું નથી કરવું, બાકી તો કુદરત જોશે. આપણે શું કામ કોઈમાં નિમિત્ત બનવું? અને આંગળી આંગળી ચીંધ્યાનું જો ફોન મળતું હોય ને તો એ કરે. એને છે કોઈની ઉપર દયા કે લાગણી? એને એવું છે કે આ ઘરના મારા સભ્ય છે, આ મારો ભાઈ છે, ભાભી છે, મા છે, બાપ છે, એને કોઈ દિવસ એની લાગણી જતાવી કે મારું કુટુંબ છે એમ? સાચી વાત છે, એણે ક્યારેય જવાબદારી નથી નિભાવી, ક્યારેય લાગણી નથી જતાવી. પણ આપણે જેની સામે એના જેવા થશું તો આપણામાં ને એનામાં ફરક શું થઈ જશે? એ થોડાક દિવસ એમની ને રખડે ને તો જ એને ખબર પડશે. નહીં મમ્મી, મેં ધર્મેશને કીધું છે કે ગમે ત્યાં સારી નોકરી હોય ને તો એમને અપાવડાવી દેજો, જેથી કરીને એમનું લગ્ન જીવન ડિસ્ટર્બ ના થાય. તમને તો ખબર જ છે કે તમારી નાની વહુના સપનાઓ બહુ ઊંચા ઊંચા છે. જો આમની નોકરી જતી રહેશે તો એ બંને વચ્ચે ઝઘડાઓ વધશે અને ખોટો ઘરનો માહોલ બગડશે. એટલે જ કહેતા હતા કે થોડીક બચત કરો, કરકસર કરો તો આગળ જતા કામ આવશે. પણ નહીં, આપેલી વિનંતીને તો એના મોશોક પૂરા કરવામાં જ આ બધું છે ને ખર્ચી નાખ્યું છે. આ આપણો એવો આંધળો કે આ જેમ બાઈ કહે ને એમ કરે રાખ્યું. કાંઈ વાંધો નહીં મમ્મી, જે સમય અને પૈસાનું ધ્યાન નથી રાખતો ને એ વ્યક્તિનું સમય અને પૈસા પણ ધ્યાન નથી રાખતા. અને જ્યારે જીવનમાં જે વસ્તુ બને ને એ કંઈક ને કંઈક સમજણ આપવા માટે જ બને છે. બાકી અત્યારે આ 80 હજારમાં રમવાવાળો વ્યક્તિ, 70 હજારમાં રમવાવાળો વ્યક્તિ નોકરી વગરનો થઈ ગયો, એની પાછળનું કંઈક તો કારણ હશે જ ને. બોલ ને, એમ નથી મને 50 હજાર જોઈએ છે. 50 હજાર? એટલા બધા તારે શું કરવા છે? મારે નહીં, મારી બેનને હોસ્પિટલમાં હમણાં ભરવાના છે અને એની પાસે નથી, તો મને હમણાં તાત્કાલિક 50 હજારની જરૂર છે. શું નથી, તારી બેન પ્રોબ્લેમમાં હોય તો મારી પાસે આટલા બધા પૈસા તો નથી. હા, 15-17 જેવા છે. જો તું કહેતી હોય તો એ તને હું આપી દઉં. અને તને તો ખબર જ છે કે હવે હું એટલા બધા નથી કમાતો. 15-17 હજાર આ જ ઓકાત છે? આટલા વખતથી તમે જોબ કરો છો, તમારી પાસે 50 હજાર રૂપિયા નથી? હવે મારે એક એક પાઈ માટે મારે રડવાનું, મારે વિચારવાનું. આપણે 50 હજાર કોઈને મદદ નથી કરી શકતા. આ જ ઓકાત રહી ગઈ છે ને તો બસ, રોજની આ કિચપિચથી હું થાકી ગઈ છું. એક એક રૂપિયા માટે હવે વિચારવું પડે છે. બહુ થઈ ગયું હવે, હવે મારાથી સહન નથી થતું. મને તમારાથી છૂટાછેડા જોઈએ છે. શું શું કીધું? છૂટા છેડા મારાથી તને જોઈએ છે? બસ આની નાની બાબતમાં? નાની બાબત? હું 2 મહિનાથી જોઈ રહી છું, તમે નાની નાની વસ્તુઓ માટે મને 17 સવાલ કરો છો. આજે મારે કોઈ નાની વસ્તુ પણ લેવી હોય ને તો તમારા 15 સવાલના જવાબ મારે આપવા પડે છે. આ જ બાકી રહી ગયું છે? અરે સમય મારો ખરાબ છે, બીજું કાંઈ નથી. અરે થોડો સમય થોભી જા અને તને બધું લાવીને આપીશ. પણ ના, તારાથી તો તને જોઈએ એટલે જોઈએ. તો આ કઈ મારા કઈ ઝાડવા નથી ઉગ્યા પૈસાના, તને ખખેરી ખખેરી ને આપી રાખું. અને તું તારા માટે તો વાપર, પણ તારા આ ભાઈ બહેન મતલબ આ બધાય, પણ છતાં હું ના નથી પાડતો. મારી પાસે છે એટલા આપું. જુઓ,
સમય તમારો ખરાબ છે, પણ તમારા ખરાબ સમયની પાછળ મારે મારી જિંદગી ખરાબ નથી કરવી, એટલે હું આજે જ જોઉં છું. અને હવે મારે તમારી સાથે આજ પછી ક્યારે પણ રહેવું નથી, અને હવે મારી સાથે કોઈ પણ ડિસ્કશન ના કરતા હું આજે જ જઈશ. જા, હું પણ જોઈ લઉં છું કે તને તારો બાપ કેટલા દિવસનો ગ્રહ છે, અને જો તને પસ્તાવાનો વારો ન આવે ને તો મારું નામ બદલી નાખજે. સાચું કહેતા હતા મમ્મી પપ્પા, પણ ના માન્યો. આજે આજે મારી હાલત એવી થઈ કે ના ઘરનો રહ્યો ના ઘાટનો. ઉન્નતી ક્યાંય બહાર જાય છે? બહાર નહીં ભાભી, આ ઘર છોડીને હું જઉં છું હંમેશા માટે. આ શું બોલી રહી છે? એક મિનિટ, અહીંયા કીધું ને, અહીંયા બેસ. શું થયું છે? કેમ ઘર છોડીને જવું છે તને? ભાભી, તમારા દિયરને કમાવું નથી અને નાની નાની વસ્તુઓ માટે મને કેટલા ક્વેશ્ચન કરે છે. મારે આ બધા ક્વેશ્ચન આન્સર આપવાના એક નાની વસ્તુ ખરીદવા માટે. આ જ બાકી રહ્યું છે? પહેલાં બધાના મેળા ટોણા સાંભળો, હવે એમની સાથે રહું છું તો એ પણ એમને નથી સહન થતું. મને કહે છે કે તારા ખર્ચા વધી ગયા, તો હું એકલી ફરવા જતી હતી, હું એકલી શોપિંગ કરતી હતી, એમના મોજ શોખ નહોતા, તો આજે જોબ જતી રહી તો બધો વાંક મારો. શાંત થઈ જા. મમ્મી પપ્પા રાજભાઈ. ભાભી, મારે કોઈ સાથે વાત નથી કરવી. શું છે ધર્મેશ? હું થયું બેટા? કેમ બધાને બોલાવ્યા? હા, કહું છું ને, બધાને આવી જવા દો, પછી હું વાત કરું. રાજભાઈ, આ બધું શું છે? મમ્મી પપ્પા ઉન્નતિ ઘર છોડીને એના પપ્પાના ઘરે જાય છે. શું વાત કરે છે? અને એ પણ કાયમ માટે. મમ્મી, હવે મારાથી નહીં રે ભાઈ, એક તો એમની જોબ નથી અને નાની નાની વસ્તુઓ માટે મને હજાર ક્વેશ્ચન કરે છે, અને હવે મને કહે છે તારા મોશોક તારા ખર્ચા, હું એકલી ફરવા જતી હતી, હું એકલી શોપિંગ કરતી હતી, બધો વાંક મારો, અને મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. હું કેવી રહેતી હતી, કેવી જાહો જહાલીમાં મોટી થઈ છું, અને આજે મારે નાની નાની વસ્તુઓ માટે રડવું પડે છે. મારાથી હવે સહન નથી થતું, એટલે હું આ ઘર છોડીને જઉં છું. પણ એમ થોડું ઘર છોડીને વયું જવાય? આ પહેલાં તમે કીધું હતું ને કે તારા મોં શોખ છે ને એ થોડાક ઓછા કર અને થોડીક બચત કર, પણ નહીં, તારે તો કોઈનું માનવું નહોતું. માનું છું કે તું પૈસાવાળા બાપની દીકરી છે, પણ તે મારા દિયર સાથે સાત ફેરા તો લીધા છે ને, સાત ફેરાના સાત વચન તો તને ખબર જ હશે ને, કે પતિ ઉપર કોઈ મુશ્કેલી આવે ને તો એમાંથી પીછેહઠ આપણે ન કરવાની હોય, પણ એનો હાથ પકડીને એવો વિશ્વાસ અપાવવાનો હોય કે હું તમારી દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છું. જો આ તમારા લોકોની આંતરિક બાબત છે એટલે કદાચ હું બોલીને ભૂલ જ કરું છું, પણ એમ છતાંય હું તો તને એક સ્ત્રી તરીકે એટલું જ કહીશ કે પુરુષનો સાથ આપવો અને એ પણ ગમે તે પરિસ્થિતિમાં એ આપણી ફરજ છે. જેવું નથી બેટા, સુખમાં તો કોઈ સાથ આપે, અને તમે તો રાજની પત્ની છો, માન્યું કે રાજ પાસે આજે એવી સારી આવક નથી, પણ સારી આવક હતી ત્યારે તમારે એને ખરેખર સાચવી લેવાના હતા. જીવન એટલે ખાલી હરવું ફરવું રખડવું મોસો પૂરા કરવા એ નથી હોતું. જીવનમાં ક્યારે કઈ પરિસ્થિતિ બદલાય, સંજોગો ચેન્જ થતાં વાર નથી લાગતી. આ જીવન એવું છે કે એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, એ રીતે જીવન જ ચાલતું. જીવન છે ને ગમે તેમ આડુંઅડું ચાલતું હોય, સાપ સીડી જેવું જીવન છે. આપણે ધાર્યું હોય શું અને થાય શું, એટલે આમાં વાત તમારા બંનેનો છે. અમે તો તમને કઈ કઈ થાય હતા, અને તમારી જીદની રીતે તમારે નોખા થવું પડ્યું. જો નથી, જ્યારે મમ્મી પપ્પાના લગ્ન થયા અને રાજ અને ધર્મેશ બંને નાના હતા ને, ત્યારે પપ્પાએ ધંધામાં બે વખત ખોટ ખાધી હતી. કદાચ મમ્મી એ સમયે પપ્પાને છોડીને જતા રહ્યા હોત તો આજે આપણે આ ઘરની વહુઓ ના હોત. પણ મને એવું લાગે છે કે આપણે અહીંયા બોલીને ભૂલ કરી રહ્યા છીએ, કારણ કે આ તો એ બંનેની મેટર છે ને, બંનેની મેટરમાં આપણાથી તો ન જ બોલાય ને. બસ ભાભી, બસ, હવે મારાથી નથી સહન થતું. હું આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળું મને કાંઈ ખબર નથી પડતી. તૂટી ગઈ છું, મને નથી ખબર પડતી કે હું શું કરું.
પહેલા તો પોતાની જાતને સંભાળ અને શરૂઆત કર. કોઈ વસ્તુ આપણે શીખીને નથી આવતા, પણ સંજોગો આપણને શીખવાડે છે. પહેલા તો તું એમને સમજવાની કોશિશ કર કે જ્યારે એમની પાસે ધોમ રૂપિયો આવતો હતો ત્યારે અમારા બધા સાથે લડીને પણ એણે તારા સપના પૂરા કર્યા છે, તારા શોખ પૂરા કર્યા છે. તો અત્યારે જ્યારે એમની આવક ઓછી છે તો એમની ઓછી આવકમાં પણ તું ઘર ચલાવી શકે એટલી સક્ષમ હોવી જોઈએ. નહીં ભાભી, છોડો એ વાતને, નહીં સમજાય અત્યારે. એને તો બસ નાની મોટી બાબતમાં ઝઘડા કરવા અને મારી ફિલિંગ સાથે રમવું ને વારે વારે મને હળદૂત કરવો. અરે એની બેન બીમાર હતી એટલે મને કીધું મને 50,000. તમને ખબર છે ને ભાભી અત્યારે મારી પરિસ્થિતિ કેવી છે. છતાં પણ મેં એને કીધું કે 15-17 હજાર રૂપિયા મારી પાસે છે, જો તકલીફ હોય તો આપી દે. પણ ના, એને તો 50,000 જ જોઈએ. હવે તમે કહો એ બાબતમાં તને મોટો ઝઘડો કર્યો અને ઘર છોડવાની વાત કરી દીધી. અરે ઘર છોડવાની વાત તો બીજી વાત, ભાભી મને છૂટાછેડાની વાત કરી દીધી કે મારે તારી સાથે છૂટું થઈ જવું છે. પણ હું મારા ઘરમાં શું કહું? શું કહું કે મારો વર કમાતો નથી, મારો વર પહેલા જેટલું જાહોજલાલીમાં રાખતો તેવો રાખતો નથી, મારે નાની નાની વસ્તુઓ માટે તડપવું પડે છે. શું કહું મારા મા બાપને જઈને? અરે તડપવું ના પડે, પણ થોડી ધૈર્ય રાખવું પડે, થોડો સમય આપવો પડે, મને હિંમત આપવી પડે. પણ ના, તને આ વસ્તુ નહીં સમજાય, કારણ કે તે પતિ માન્યો જ નથી. આ જો રાધી ભાભીને હંમેશા ભાઈનો સાથ આપ્યો છે, જ્યારે સમય ખરાબ હતો ત્યારે પણ અને સારો છે તો પણ. ક્યારે કીધું છે ઘર છોડીને જવાનું? અને તું જો અત્યારે નાની એવી બાબતમાં ઘર છોડીને જાત. અરે ઘર છોડવાની વાત તો બે નંબરની વાત, મારી મોઢે કહે છે કે છૂટા છેડા જોઈએ છીએ. જેમ કે આ આ સાત ફેરા તો ખાલી અમે રમત રમતમાં રમ્યા છું. રાજભાઈ ધીમે બોલો, ઘરની વાત હંમેશા ઘરમાં જ રહેવી જોઈએ. આ વાત બહાર જશે ને તો આપણી જ ઇજ્જત ઉછળશે. પુનેજી બેટા, તમે તો તમારા મોત્સોખને જોયા ને, તો એ મોત્સોખ કરાવનાર પતિ જ્યારે આજે સંજોગો એના વિપરીત છે તો તમે એનો સાથ દેવાની જગ્યાએ તમે એને ડાયવોર્સ આપો? આ તમારા સંસ્કાર છે? અરે એક સારી પત્ની તરીકે તમે પોતાની જાતને સાબિત કરો, જે મારા મોટા બહુ છે. જીવનમાં અમને તકલીફો આવી છે, પણ તકલીફો આવવાથી કંઈ પતિનો સાથ છોડી દેવો એ કોઈ વ્યાજબી નથી. જો નથી વધારે તો તમને શું કહેવાનું, પણ તમે લોકો બંને જ્યારે અલગ થવાની વાત થઈ ત્યારે અમે તમારી સાથે સહેમત એટલા માટે થયા હતા કે રાજને એની જવાબદારીનું ભાન થાય. અમને તમારીથી અલગ રહીને એક પણ દિવસ અમે સુખેથી નથી રહ્યા, હંમેશા તમારી ચિંતા રહી છે અમને. અમે એ જ વિચાર કરતા હતા કે ઉન્નતિ અને રાજ જલ્દી એમની જવાબદારીનું ભાન થઈ જાય અને એને જવાબદારીની ખબર પડે કે આપણે સમય પ્રમાણે કેવી રીતે ચાલવું જોઈએ. અમારા બધાનો એક જ ધ્યેય હતો કે રાજ જવાબદારી લે અને હરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. અને અમને તમારા જે મોજશોખ હરવા ફરવાના બધા ઊંચા વિચારો, અમે સમજતા જ હતા કે એક દિવસ આ સમય આવશે જ. અને ભગવાન હંમેશા આવો સમય દેખાડે જ છે બધાને, જે સમયની સાથે નથી ચાલતા ને એને. તો જો હું તારા જેઠ નહીં પણ મોટા ભાઈ સમાન છું. હું તને વધારે સલાહ તો ના આપી શકું, પણ બસ એટલું ચોક્કસથી કહીશ કે જેવો સમય હોય ને એવી રીતે ચાલતા શીખો ને તો જીવનમાં ક્યારેય દુઃખી થવાનો વારો નહીં આવે. તે શું કીધું હમણાં કે હું મારા પપ્પાના ઘરે જઈને શું કહું કે મારા ધણીની જોબ જતી રહી છે? હા, એક વખત હસતા મોઢે તારા પપ્પાના ઘરે જા અને કહેજે કે મારા ધણીની જોબ જતી રહી છે. પણ એમ છતાંય આ પરિસ્થિતિમાં હું એમની પાસે ઊભી રહીશ, એમની સાથે ઊભી રહીશ. અને પછી તારા પપ્પાના મોઢા ઉપરની જે ખુશી જોજે એના ઉપરથી તને ખબર પડી જશે કે દુઃખમાં તારે મારા દિયર સાથે રહેવું કે ન રહેવું. અમે કોઈ નિર્ણય તારી ઉપર થોપતા નથી. જવો હોય તો દરવાજો આ બાજુ છે, પણ એક વખત વિચાર કરી લેજે કે છૂટાછેડા ઢીંગલી પોતિયાની રમત નથી. મને મારી ભૂલો સમજાય છે, તમારી સાથે બી બહુ ખરાબ કર્યું છે. હંમેશા તમને ખરાબ રીતે વર્તન કર્યું છે, તમારી હંમેશા વાતોને અવગણી છે. થાય ભૂલ, હંમેશા નાનાથી જ થાય.
અને માવતર માફ ન કરે તો બીજું કોણ માફ કરે? એક જ શરત માફ કરવાના છે. આ હવે તમારો જેટલો સામાન ઉપર છે ને એ બધો નીચે મૂકી દેવાનો છે અને મારો રૂમ મને પાછો આપી દેવાનો છે. અને આજે તો છે ને રસોઈ હું ઉન્નતિના હાથની જમવાનો છું. આપણે બધા શું કહો છો? હે ને ભાભી રસોઈ બનાવ ને.